હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી ગયા પેડમાં આપણે કાવ્ય સાતની સમજૂતી મેળવી હતી અને તમને સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક આપેલું જેની આજે આપણે ચકાસણી કરીશું દરેક જણ પોતાની સ્વાધ્યપોથી ખોલશે મારી સાથે તમારા જવાબોની ચકાસણી કરશે કોઈને લખવાનું બાકી હોય તો લખી લેશે કાવ્ય સાત અલગ દલ્લક ઉર્મી ગીત લેખક છે બાલ મુકુંદ દવે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં જવાબ આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે ત્રીજું રાસમાં કોણ કોણ રમે છે જવાબ રાસમાં શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે ચોથું શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે જવાબ શ્રીકૃષ્ણ કદંબ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે ચોથું રાધિકા કોની પાસે શું માંગે છે જવાબ રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલું કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે જવાબ શ્રીકૃષ્ણ ગોપીઓને જમુનાના તટ પર કદમ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માગે છે તેથી તે બંસીના સૂર છેડે છે બીજું મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે માને છે જવાબ ગોપીઓને પજવવી એ શ્રી કૃષ્ણની આદત છે તેમના આવા સ્વભાવનો બધાને અનુભવ છે આથી રાધા માને છે કે પોતાના તૂટેલા હારમાંથી ખોવાયેલો મોતી શ્રી કૃષ્ણ પાસે જ હશે પ્રશ્ન નંબર ત્રણ શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે તેનું શું પરિણામ આવે છે જવાબ શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલ્લક ચલ્લક ચાર લાઇન લખવાની છે પરીક્ષામાં પણ તમને આવી જ રીતે પૂછવામાં આવશે બધા જડિયા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલ્લક છલ્લક છો પ્રશ્ન નંબર ચાર અવિભાગ સામે બ વિભાગને યોગ્ય રીતે જોડો રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ઢોલક વાગે ઢમ્મકઢમ્મક મોતી ચડકે છે ચલ્લક ચલ્લક રાધિકા રડે છે છલ્લક છલ્લક શ્રી કૃષ્ણ બંસી છેડે છે અલ્લપ જલ્લપ રાધાનો મુખ ઝડકે છે ઝલક ઝલક આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો મુલક મલ્લક મોઢું મુખડું ચરિત્ર ચરિત્ર હૃદય ઉર પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોની જોડણી સુધારો દરેક જણ જોઈ લેશે રઢિયાળો સુંદર પૂનમ

અલ્લક દલ્લક છમ્મક છમ્મક ચલ્લક ચલ્લક ઢમક છલ્લક છલ્લક મલ્લક મલ્લક અહીં આપણું કાવ્ય સાત સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે તમારે કાવ્ય અને શબ્દ સમજૂતી લખેલી છે એની નીચે સ્વાધ્યાય કરીને તમારે લખવાનું રહેશે દરેક પ્રશ્નના જવાબ તમને મળી રહેશે હવે પ્રશ્ન નંબર છ છે નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એ દરેક જણ અત્યારે પોતાની પાઠ્યપુસ્તકમાં લખી લેશે કારણ કે એ સ્વાધ્યાય પોથીમાં આપેલું નથી દરેક જણ જવાબ લખી લેશે આપ મુખડું રઢિયાળો રાધાગોરી રાસ રાસલીલા ફરી એકવાર બોલું છું આપ મુખડું રઢિયાળો રાધાગોરી રાસ રાસલીલા દરેક જણ સ્વાધ્યાય પોથી અત્યારે પાઠ્યપુસ્તકમાં લખી લેશે અને તમે જ્યારે સ્વાધ્યાય લખો ત્યારે તમારે સીડબલ્યુમાં લખી લેવાનું રહેશે આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય સાતનું કાવ્ય સાતનું સ્વાધ્યાય સીડબલ્યુમાં લખવાનું રહેશે અહીં આપણો સેમ વનનો કોર્સ પૂર્ણ થાય છે